અને ત્યારે તારે મને 2000 રૂપિયા આલવા પડશે. કામવાળીના હાથે પૈસા લે અને એમાંય કમળાના હાથે, અરે રે, અતિ લોભમ પરમ પાપમ. તું મને પૈસા ના આલતી કમળા, પૈસાના બદલે 1001 પપ્પીઓ આલ દેજે. એકા ગાલે એકા ગાલે ચેવું રહેશે સેટલમેન્ટ? શું કહ્યું? ચમલી, બધા હથિયાર તું તારી પાસે જ રાખશે. અલી કમળા, હું તો તારા ફાયદા માટે જ કહું છું યાર, હમતતી ચમ નહીં. ગીતા જીતશે તો હું તને 1000 રૂપિયા આલે, અને જો વિજય જીત્યો કોઈ ખબર ના પડવી જોઈએ પાછી ગીતાન તો જરાય નહીં. એ એ એ હું કાઢસ. ચમચી નીચે પડી ગઈ હતી. ચમચી હારું થયું. મન લાગ્યું કે ચંપલ ને ચંપલે મન ધોઈ કાઢશે. ભલે ગમે તે થાય કમળા, તારીન મારી વચ્ચે ચેલેન્જ ઓન. એટલે મને ગમતું ઓલું, આઈ મીન આલવા માટે રેડી રહેજો. ચૂંટણીમાં હારવા માટે કચડી નાખો, કચડી નાખો. ગીતા ટીમ, ગીતા ટીમ, બકવાસ બંધ કરો. હજુ કાઉન્ટિંગ શરૂ પણ નથી થયું અને રિઝલ્ટ પણ નથી આવ્યું. અત્યારથી ચાલુ પડી ગયા? આ તો વન સાઇડ ગેમ છે. તમે તો દગાબાજ નીકળ્યા. ક્યાં છે તમારી હારવા વાળી ગીતા? ક્યાં છે? ઓહો હો હો, પરિવાર ચપ્પુ મારવાના ઈરાદાથી ચપ્પુ ને ધાર કાઢી રહી છે કે શું? એવું ના બોલ, આ રીતે વાત કરશો તો સારું નહીં થાય. એ હું કરી લઈશ તું. એ સુકન્યા, કેમ ખાલી ખોટી આની સાથે જીભા જોડી કરે છે? જીભા જોડી અમે લોકો નથી કરી રહ્યા, આ લોકો કરે છે. જી હા, અમે તો કરીશું એટલા માટે, કેમ કે અમે જીતવાના છીએ. જીત્યા પછી તો આનાથી પણ વધારે હંગામો થવાનો છે. હજી તો ફટાકડા ફોડીશું. જય જયકાર, એ પણ જોર શોર થી કરીશું. આખી કોલેજ ને ચકિત કરી નાખીશું. એક વાત બાકી છે. જી હા, હજુ એક વાત બાકી છે, અને એ છે કે આજે મારી જિંદગીમાંથી એક પનોતી દૂર થશે. વિજય, જે થવાનું છે એ થવા દે, એના વિશે અત્યારથી કોમેન્ટ્રી કેમ? જે થવાનું છે એ બધાને કહી દેવાની મારી ટીમની ફરજ છે. હાર્યા પછી કયા એંગલમાં તારે માથું ઝુકાવવાનું છે એના માટે પ્રેક્ટિસ કરી લે. જોર જોર થી ફટાકડા ફોડો યાર. અત્યારે જ વિજય? હા, જીત્યા પછી એટલે કે કોઈને જલાવવા માટે. અહીં કોઈની ચરબી ઓગાળવાની છે આપણે. એ રેન્જના ફટાકડા ફોડવા જોઈએ. સુકન્યા, પ્રયત્ન કર્યા વિના જે વાતો કરતા હોય એમાં દમ નથી હોતો. પ્રિય વિદ્યાર્થીઓ, કાલે થયેલા ઇલેક્શન માટે વોટ કાઉન્ટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. 4 ચરણમાં વોટની ગણતરી થશે, જે અમે તમને જણાવતા રહીશું. અને 1 કલાક પછી આ ઇલેક્શનમાં જીતવા વાળાનું નામ અનાઉન્સ કરવામાં આવશે.
ઇલેક્શન નું રિઝલ્ટ છે ને? ગણતરી ચાલુ થઈ જઈશે તો એનું જ રિઝલ્ટ હોય ને બીએ ના. પહેલા ચરણ નું કાઉન્ટિંગ હમણાં થોડી વાર પહેલા જ પત્યું સર, અને પરિણામે આવી ગયું સર. મહિલા, વિજય ને કેટલા મળ્યા છે? એક જ મિનિટ. મહિલા, પોતાના દીકરા ને જેટલા વોટ મળ્યા છે જાણવાની તાલાવેલી થઈ રહી છે ને બેના. બોલ ને ભઈલા, આવી થ્રિલ નહીં હોય તો ખેલ માં મજા પણ નહીં આવે. કરેક્ટ. આપણો વિજય જીતની અને પેલી ગીતા હારની કેટલી નજીક પહોંચી છે બોલ. સાંભળવા માટે તૈયાર થઈ જા બેના. ટંગ 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 ઠંગ. વિજય ને 501 વોટ મળ્યા, ગીતા ને 301. ગીતાડી નું મોઢું બહુ જોવા નહીં મળે. બસ હવે 1 કલાક માં રિઝલ્ટ આવી જશે ભઈલા, અને પછી એને ઘર માંથી કાઢી મૂકીશું. મજા આવશે નહી બેના? તારે મને ખાલી એક તક આલવી પડશે. એ ગીતાના ઘર માંથી કાઢી મેલતા પેલા મારે ખાલી એક જ તક જોઈએ છે. એક સટક દીનું દાંત ની આલવી છે બેના. મારું તો લોહી ઉકળી રહ્યું છે. મેં કેટલો ટોર્ચર કર્યો છે બેના તને ખબર નહીં ને? એક નહીં, 4 થપ્પડ મારી લેજે. ટૂંકમાં આજે આ ઘર માંથી ગીતા નામની બલા જતી રહેશે. આપણાથી હારી જશે. હા, હારેલા બુઢે. હવે બીજા ચરણનું કાઉન્ટિંગ શરૂ થવાનું છે. અરે જુઓ, આવી ગયા બીજા રાઉન્ડ ની ખુશખબરી આપવા વાળા. એ સાયકલ, ખુશખબરી સાંભળીને તું તો રડવા લાગીશ. આંખો બંધ કર. ડિયર સ્ટુડન્ટ્સ, અને હવે બીજા ચરણ નું પણ વોટ કાઉન્ટિંગ પૂરું થઈ ચૂક્યું છે, જેનું રિઝલ્ટ મારા હાથમાં છે. અહીં પણ વિજય જીત તરફ આગળ વધી રહ્યો છે. વોટ ની ગણતરીમાં આગળ ચાલી રહ્યો છે. સાઉન્ડ બંધ કરો તમારો. વોટ કેટલા મળ્યા છે એ સાંભળીએ. બીજા રાઉન્ડ ની ગણતરી પછી વિજય ને મળેલા કુલ વોટ નો આંકડો થાય છે 952. સાયલેન્સ. બીજા રાઉન્ડ ની ગણતરી પછી ગીતા ને મળેલા કુલ વોટ ની સંખ્યા છે 420. અરે સર, છેલ્લે તમે શું કહ્યું? અમને તમે શું બોલ્યા સમજાવ નહીં. તમે તો ગુજરાતીમાં બોલો ને. ગીતા શું છે? 420. 420. 420. એમનું અભિમાન જોઈ રહી છે ને ગીતા, કેવા ચીડવી રહ્યા છે. તું એમની બકબક કેમ સાંભળી રહી છે સુકન્યા? હું તો મારા વોટ કેટલા વધ્યા એ જોઈ રહી છું. એ વિજય, ઈ અચાનક થી ગીતાના વોટ વધવા લાગ્યા છે યાર. આપણે 3 જ બોક્સ બદલ્યા હતા ને, 1 બોક્સ તો એમાં છોડ્યું તું ને, એનું જ રિઝલ્ટ છે. એટલે ખાલી 1 જ બોક્સમાં એના વોટ મારા કરતા વધારે હોઈ શકે, પણ એ જીત છે તો બિલકુલ નહીં. ડોન્ટ વરી. 111 થી 420 એટલે 309 વોટ મળ્યા છે. એ નાની વાત નથી. અરે કોઈ મોટી વાત પણ નથી તને ખબર છે ને.
આગલા રાઉન્ડમાં આ જ વાત મોટી બની શકે છે વિજય.